ઉપલેટર ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરોક્ત શાળામાં સીબીએસઈ બોર્ડની માન્યતા ન હોવા છતાં સીબીએસઈનો કોર્સ ચલાવી વાલીઓને અને વિદ્યાર્થીઓને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। उपलेटा द मदर्स इंटरनेशनल स्कूल उपरोक्त शाला में सीबीएसई बोर्ड की मान्यता शाला में सीबीएसई बोर्ड की मान्यता न होवा छता सीबीएसई नो कोर्स चलावी वालीओने अने विद्यार्थीओने गुमराह करवा आ स्कूल में टीचर तरफ थी विद्यार्थीओने स्ट्रिक्टली सूचना आपवामां आवे छे के कोई ऑडिट आवे के कोई गेस्ट आवे तो तमारे गुजराती बोर्ड नी जे टेक्स्ट बुक बतावानी अने ते मुजब शिक्षण आपवामां आवे छे तेम कहेवुं। गुजरात बोर्ड होवा छता स्कूल में सीबीएसई तथा गुजरात बोर्ड मुजब एम बन्ने प्रकारना कोर्स एक ही साथे चलावामां आवे छे जेथी बाळक मानसिक रीते त्रस्त थई जाए छे। आ स्कूल में नोटबुक्स ड्रेस नास्तो वगैरह बधुं ज स्कूलमांथी लेवानुं होय छे। आ स्कूल में 20,000 थी 25,000 नी फी लेवामां आवे छे तेम वालीओए जणाव्युं हतुं। तेथी बधा निशાળના વાલીઓ એ શાસન અધિકારીને આવેદન પત્ર આપ્યું છે। આજ રોજ મધર્સ હાઈ સ્કૂલમાં 400 થી 500 વાલીનો વિદ્યાર્થીઓના વાલી ગયા ત્યાં જે સીબીએસઈ બોર્ડ માટેની જે કંઈ મંજૂરી માટેની માહિતી પૂછી અને બધે રજૂઆત કરી તો યોગ્ય જવાબ ન મળે ત્યાંથી તમામ વાલીઓ મારી ઓફિસમાં શાસ્ત્રીય કે કચેરીએ આવ્યા અને અમને રજૂઆત કરી। અમે યોગ્ય વાલીઓને જવાબ આપ્યો કે ભાઈ જે કંઈ તમારી રજૂઆત છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આવતીકાલે જ આ શાળાઓ જે કંઈ પ્રકારમાં શાળાઓ ચાલે છે એની તપાસ કરવામાં આવશે અને આનો રિપોર્ટિંગ અમે ઉપર લેવલ જ રાજકોટ તેમજ ગાંધીનગર સુધી કરશું અને વહેલામાં વહેલી તકે જે વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી કાર્યવાહી કરશું। આજરોજ મધર્સ પ્રાઇડ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીનો એક સમૂહ શાસનાધિકારી કચેરી તાલુકા શાળાએ વાલી સંમેલન સ્વરૂપે પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે આવેલા હતા। તે બધા વાલીઓને અમે આવકાર્યા છે, એમના પ્રશ્નો અમે સમજ્યા છે, જે કંઈ ફરિયાદ છે એની તપાસ આપેલા આવેદનપત્ર મુજબ કરવામાં આવશે। વિપુલ ધામેચા, ઉપલેટા।